नमस्कार विद्यार्थी मित्रों, हूँ निकुंज कटेसिया, सर्वोपरि स्कूल यूट्यूब चैनल अंदर आप सर्व विद्यार्थियों हार्दिक स्वागत करू छू। तो विद्यार्थी मित्रों, आपणे छेल्ला लेक्चर में जोयुं हतुं के स्वाध्याय बे अपूर्णांक अने दशांश संख्याओं में स्वाध्याय 2.2 हवे एनो दाखलो बीजो बराबर छे। विद्यार्थी मित्रों, हवे आपणे जोवानुं छे एनो दाखला नंबर 2। तो जोईए शुं करवानुं छे। आमां पण जे आपणे स्वाध्याय 2.2 नो पहेलो दाखलो गणेलो हतो एवी ज रीतना आ दाखलो पण गणवानो छे। तो अहींया कणे पहेला चित्र छे एमां तमे जुओ छो कुल केटला भाग, त्रण भाग, केटला त्रण, एमांथी एक भाग छे ए रंगीन करेलो। एवी ज रीतना आमां पण, तो के एमां पण तमे शुं कही शको एक तृतीयांश, एटले के आने आपणे केवी रीतना लखी शकाय। हवे आनो जवाब छे साथे लख्यो छे अहींया, एटले केटला लख्या छे 2/3। हवे आने आपणे केवी रीतना दर्शावी शकीए आ जे संख्या छे एने, तो के आ जे संख्या छे एने आपणे एक तृतीयांश केटली वखत आव्या, तो के 2 વખત આવી રીતના પણ દર્શાવી શકીએ, એટલે કે 2/3। તો આવી જે સંખ્યા જે જગ્યાએ લખેલી હોય એ તમારો જવાબ ક્યાં છે? અરે બરોબર છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે 2 એને આપણે પહેલા લખશું। હવે આ સંખ્યા એમાં થોડુંક અટપટું હતું એટલે આ હું કરાવું છું। હવે આમાં તમે જોઈ શકો છો આ ત્રિકોણ છે, એની અંદર પણ ત્રિકોણ આપેલા છે 4। હવે વિદ્યાર્થી મિત્રો, આમાં તમે શું જુઓ છો? તો કે એવું છે કે એક ત્રિકોણ છે એના 1, 2, 3 ને 4 ભાગ કરેલા છે, 4 ભાગ એમાં 3 ભાગની અંદર રંગીન, એવી જ રીતના આમાં પણ અને એવી જ રીતના આમાં પણ। તો આવી રીતના આને લખી શકો તમે વિદ્યાર્થી મિત્રો, આ જે સંખ્યા છે એને તમે આમ લખશો 3×3/4। હવે આનો જવાબ કરો તો શું આવે? 3×3 = 9 અને 4/6। તો તમે કહેશો સર આવું આપેલું છે, પરંતુ આવું નથી। જો અહીંયા છે 3×3/4, તો અહીંયા છે 3×3/4, પરંતુ આ સંખ્યા નથી, એટલે કે 9/4 નથી। એને શેમાં ફેરવેલા છે વિદ્યાર્થી મિત્રો? અપૂર્ણાંકમાં, મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવેલા છે। તો તમને દરેક વિદ્યાર્થીઓને આને મિશ્રમાં ફેરવતા આવડે જ, 4/4 એમને કેટલા વર્ષે 4×2 = 8, એટલે 2 અહીંયા આવશે। હવે 9 માંથી 8 જાય તો 1 શેષ વધે, એટલે કઈ આવે? તો આવી જોઈએ ના જોયું, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? બસ આટલું જ ખાલી વધારાનું હતું। હવે જો આ ચિત્ર અને આ ચિત્ર અહીંયા વચ્ચે બરાબર નિશાની આપી એના જેવું જ બનશે, કેટલા ભાગ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, ટોટલ 9 ભાગ આ બધા જ ભેગા કરો, ટોટલ 9 ભાગ રંગીન આપેલા છે। કેટલામાંથી? તો કે 1, 2, 3, 3, 4×12, એટલે કે કુલ 12 ભાગ હતા, એમાંથી 9 ભાગ આપણને કેવા આપ્યા? રંગીન આપેલા છે, બરોબર છે? તો વળી પાછા આપણે અહીંયા શું કર્યા, કુલ 12 ભાગ પેલા તો દોરી નાખ્યા, હવે આપણે 9 ભાગ રંગીન કરવાના છે। તો જોઈએ 4, 4, 8 અને 1, 9, બરોબર છે? આવી રીતના હતું એની અંદર। તો આ વાત હતી આપણે શેના માટેની? તો કે ચિત્રના આધારે અપૂર્ણાંકોનો પૂર્ણાંક સાથેનો ગુણાકાર। હવે આની અંદર હજી સી દાખલો છે, એ દરેક વિદ્યાર્થીએ પોતાની જાતે કરવાનો છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે તમને આવા દાખલા એકદમ સરળ છે જે તમને આવડી જ ગયા હોય, હું એવું માનું છું, માનું છું નહીં, હું તો એમ કહું છું કે હવે તો દરેક વિદ્યાર્થી મિત્રોને આવા સાદા અને સરળ દાખલા તો આવડી જ જાય। ચિત્ર ઉપરથી જવાબ આપવાનો છે વિદ્યાર્થી મિત્રો, નાના ધોરણને પણ આવું શીખવાડીએ ને તો એને પણ આવડી જતું હોય, બરોબર છે? હવે દાખલા નંબર છે 3, ઘણી બધી વસ્તુ એમાં કરવાની છે। ગુણાકાર કરો, જોજો પેલા તો રકમ વાંચી લ્યો, ગુણાકાર કરો અને સંક્ષિપ્ત સ્વરૂપે
ફેરવો અને મિશ્ર અપૂર્ણાંક માં દર્શાવો. એટલે કે આપણે પેલા સંખ્યા જે આપેલી છે એનો તો સૌપ્રથમ શું કરવાનો, તો કે ગુણાકાર કરશું. શું કરશું? તો કે ગુણાકાર કરશું. પછી તો કે એ સંખ્યા છે સંક્ષિપ્ત સ્વરૂપ એટલે શું? તો કે સંક્ષિપ્ત સ્વરૂપનો મતલબ એવો કે ઉપર અને નીચેની સંખ્યા જ્યાં સુધી બંનેને એક જ સંખ્યા વડે ભાંગી શકાતી હોય, બરોબર, ઉપર ને નીચે બંનેને એક જ સંખ્યા વડે ભાંગી શકાતી હોય ત્યાં સુધી એનું સાદુરૂપ આપતું જ જવાનું, આપતું જ જવાનું, એટલે કે ભાંગતા જ જવાના, ભાંગતા જ જવાના. જ્યારે ઉપર અને નીચેની સંખ્યાને કોઈ એક સરખી સંખ્યા વડે ભાંગી ન શકાતા હોય ત્યાં સુધી આપણે જવાનું, એટલે એને આપણે શું આપ્યું કહેવાય? સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય. અને મિશ્ર સંખ્યા એ તો તમને ખબર જ છે. હવે જોઈએ એની અંદરનો પેલો દાખલો, 7 × 3/5. ગુણાકાર કરવાનો, ગુણાકાર કરો, ખબર જ છે કે 7 છે કેની સાથે ગુણે, પરંતુ સીધો ગુણાકાર ન કરાય. કેમ ન કરાય? તો કે જોઈ લેવાનું પેલા કે 7 અને છેદમાં જે સંખ્યાઓ હોય એમાંથી કોઈ એકય સંખ્યા છે ઉપરની સંખ્યાને ભાંગી શકતી તો નથી ને, જો ભાંગી શકતી હોય તો ભાંગી નાખવાની, પછી જ એનો ગુણાકાર કરવાનો. તો અહીંયા કણે તમે જોવો છો વિદ્યાર્થી મિત્રો કે 7 છે એ 5 ને ન ભાંગી શકે, કે 5 છે એ 7 ને ભાંગી શકે નહીં, કે 5 છે એ 3 ને પણ ભાંગી શકે નહીં. તો હવે આપણે શું કરીશું? તો કે તો હવે આપણે આ 7 છે એનો 3 સાથે ગુણાકાર કરીશું. તો 7 × 21, 21 ના છેદમાં 5. હવે આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ તો ન આવી શકે, કેમ કે ઉપર નીચે ભાંગી શકાતી નથી. તો શું કરવાનું? તો હવે આ સંખ્યાને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાની છે, જે તમને દરેક વિદ્યાર્થીઓને ફેરવતા આવડતું જ હોય. અહીંયા 5 ન આવડતું હોય તો તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો શું કરો? ભાંગાકાર કરો. 21 ભાંગ્યા 5, 5 × 20 બાદબાકી કરો. આ 1 ના 1 એમ નહીં, 2 માંથી 2 જાય તો 0. હા જવાબ. હવે આ બધાને શું કરો? આને નીચે લઈ આવો, 5 ને ટીકડાને ઉપર લઈ જાઓ, અને ચોકડો છે એને પાંચડાની જગ્યાએ લઈ આવો. એટલે કે 5 6 નીચે ગયા, આ નીચે લખા, આ 0 1 1 ઉપર આવ્યો, એટલે આ 0 1 નો લખાય, ખાલી 1 જ લખાય. પછી 4 છે બાજુમાં આવ્યા અને અહીંયા 4, તો આ આપણા માટે શું થઈ ગઈ? મિશ્ર સંખ્યા, મતલબ કે આ સંખ્યાનો જવાબ આવો આવે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે નેક્સ્ટ આગળ દાખલા નંબર 6 ગણાવું છું. બાકીના તમારી જાતે એકદમ સરળ બધા દાખલા આવા છે એ તમારે કરી લેવાના છે. 5 ના છેદમાં 2 × 6. ગુણાકાર કરો, અતિ સંક્ષિપ્ત સ્વરૂપે અને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. તો વિદ્યાર્થી મિત્રો હવે જો આ દાખલો છે એને બે રીતે કરી શકાય, બરોબર છે, એમાં બંને રીત હું શીખવાડું છું. સેલી કઈ પડે? તો પેલા મેં તમને કીધું હતું કે સીધો સંખ્યાનો આ 5 છે એનો 6 સાથે ગુણાકાર કરી નખાય. શું કરવાનું? તો કે નીચેની જે સંખ્યા આપેલી હોય એ ઉપરની સંખ્યાઓને ભાંગી શકે છે કે નહીં એ ચેક કરી લેવાનું. તો અહીંયા કણે તમે જોવો છો વિદ્યાર્થી મિત્રો, હા, અને એ કઈ પણ જોવાનું કે આમ ક્રોસની અંદર પણ ભાંગાકાર, ગુણાકાર કે ભાંગાકાર થઈ શકે, પણ ક્યારે? ભાંગા અહીંયા વચ્ચે ગુણાકારની નિશાની હોય તો જ ભાંગાકાર થઈ શકે, અહીંયા વધતા કે ઓછાની નિશાની હોય તો થાય નહીં. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? એ ખાસ યાદ રાખવાનું પાછું કે અહીંયા જો ગુણાકારની નિશાની ન હોત કે સરવાળા બાદબાકીની હોત તો આપણે આમ ભાંગાકાર કરી શકત નહીં. એટલે અહીંયા ગુણાકારની નિશાની છે એટલે આમ ભાંગાકાર થાય, અને પાછો ઉડી પણ શકે છે. અહીંયા જો ભાંગ પાડી શકાય કે 2 × 3 6, એટલે કે આમ 3 × 2 6, એટલે આ 2 2 11. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે શું કરીએ? તો કે હવે કઈ નહીં, આપેલી જે સંખ્યા છે વૈધી એને લખો. 5 × 3, આ 2 છેદમાં હતા એ તો ઉડી ગયા,
હવે સીધો ગુણાકાર 5 કરીને 15 હવે અથવાની રીત શું કરીશું તો કે ઉપરની જે સંખ્યા છે એને પહેલા ગુણી નાખો 5 6 30 છેદમાં 2 હતા એને એમ નેમ રાખ્યા હવે 30 ભાગ્યા 2 કરો એટલે જવાબ આવશે 15 જવાબ આવશે 15 હવે આમ પણ ન ખબર પડશે માની લો કે અહીં મોટી સંખ્યા હોય તો શું કરવાનું ઉપરની સંખ્યાઓ છે છેદ આમ ભાગાકાર નથી આવડતા શું કરવાનું તો એના માટે તેને પણ ઉપાય છે 5 ના ભાગનો પડે એટલે 5 ને એમ નેમ રાખ્યા 2 ના ભાગનો પડે એટલે 2 ને એમ નેમ રાખ્યા ગુણ્યા 6 ના ભાગ પડે કેટલા તો કે 3 2 6 3 2 6 થાય બરોબર છે એટલે 6 ની જગ્યાએ આપણે શું લખી નાખ્યું 3 2 6 હવે 2 2 ઉપર નીચેના છે એ ઉડી ગયા ઉપરનાનો ગુણાકાર 5 ગુણ્યા 3 વધ્યું એ પહેલા લખી લેવાનું એટલે આપણને ખબર પડે કેટલા વધ્યા છે પછી હવે ગુણાકાર નાખવાનો 5 કરીને 15 બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો આ 3 માંથી તમને જે રીતના દાખલા આવડે એ રીતના તમારે ગણતરી કરવાની છે બરોબર છે હવે જોઈએ નેક્સ્ટ હવે વિદ્યાર્થી મિત્રો આના બાકીના જે દાખલા છે એ એકદમ સરળ દાખલા છે અને દરેક દાખલાઓ છે એ આ વીજ મેથડના છે કોઈ જ તફાવત નથી હવે જો આને તમે મિશ્રમાં ન ફેરવી શકો 15 ના છેદમાં 1 તો એ 15 જ કહેવાય બરોબર છે એટલે આ સંખ્યા છે એનો છેલ્લો જવાબ થઈ જાય તમારા માટે અને આવી કોઈ સંખ્યા આવે તો આપણે એને મિશ્રમાં ફેરવવાની રહેશે બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો આવી જ રીતના બધા જ દાખલા છે બાકીના જે દાખલા વધે છે ત્રીજા દાખલાની અંદર એ દરેક વિદ્યાર્થી મિત્રોએ જાતે ગણવાના રહે છે દાખલા નંબર 4 છાયાંકિત કરો હવે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે એવું કરતા હતા કે છાયાંકિત ભાગ આપેલો હોય એના ઉપરથી આપણે રકમ બનાવતા હતા હવે હું શું કરવાનું છે રકમ આપેલી છે અને છાયાંકિત ભાગ આપણે જાતે કરવાનો છે તો એમાં એવું કીધું પેલોમાં ચિત્રમાં એ ના એક દ્વિતીયાંશ ભાગના વર્તુળ એટલે પેલું ચિત્ર છે એ અહીંયા આપણે દોરેલું છે એ હું દોરું છું હવે આની અંદર એવું કીધું કે ચિત્ર એ ના એટલે આ એ ચિત્ર છે એક દ્વિતીયાંશ એટલે કેવા કેટલા કહેવાય તો કે આખું ચિત્ર હોય એનો અડધો ભાગ બરોબર છે વિદ્યાર્થી મિત્રો એનો અડધો ભાગ છે એના વર્તુળને તમારે કેવા કરવાના છે છાયાંકિત એટલે કે એની અંદર કલર પૂરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે માત્ર વર્તુળ જ ધ્યાનમાં લેવાના છે આખું ચિત્ર ધ્યાનમાં લેવાનું નથી ખાલી વર્તુળની જ વાત કરે છે તો હવે વર્તુળ છે એ કુલ કેટલા છે એના અડધા કરી નાખવાના હવે કુલ ગણતરી કરો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 હવે 12 ચિત્ર આપેલા છે 12 વર્તુળ છે એમાંથી 6 વર્તુળને તમારે કેવા કરવાના છે તો કે ચિત્રવાળા એટલે કે આ કલરવાળા છાયાંકિત કરી દેવાના છે તો આ તમારો જવાબ આ તમારો જવાબ બરોબર છે વિદ્યાર્થી મિત્રો હવે આવી જ રીતના દાખલા બીજા નંબર દાખલા નંબર 2 ચિત્ર બી ના બે તૃતીયાંશ ભાગ ના ત્રિકોણમાં હવે અહીંયા દોરીએ આટલા ત્રિકોણ આપેલા છે હવે આના બે તૃતીયાંશ હવે વિદ્યાર્થી મિત્રો આમાં ખબર ન પડી બે તૃતીયાંશ એટલે કેટલા તો
તો કેવી રીતના જવાબ મેળવો? જો અહીંયા પાસે બે તૃતીયાંશ અને અલગથી લખીએ, હવે આપણને ખબર છે કે આ બે તૃતીયાંશમાં છેદનો જે ભાગ હતો એ ચિત્રના કુલ કેટલો ભાગ દર્શાવતો હતો? તો કે કુલ કેટલા ભાગ કરેલા છે એવું દર્શાવતો હતો. કુલ કેટલા ભાગ કરેલા છે એવું દર્શાવતો હતો. છેદનો ભાગ શું દર્શાવે? કુલ કેટલા ભાગ. શું દર્શાવે છે? કુલ કેટલા ભાગ, આવું કંઈક દર્શાવે. કુલ કેટલા ભાગ? તો અહીં કેટલા? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ ભાગ છે. મતલબ કે માન લો કે વિદ્યાર્થી મિત્રો આ ત્રણ છે એની જગ્યાએ મારે નવ લઈ આવવા હોય તો? તો તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો કે આ ત્રણ છે અહીંયા મને નવ લઈ આવવા હોય તો કેટલા વડે ગુણવા પડે? ત્રણ વડે. તો નીચે ત્રણ વડે ગુણ્યા તો ઉપર ત્રણ વડે ગુણી દેવા ના. હવે આને ગુણાકાર કરો, બે તરીને છ, ત્રણ તરીને નવ. હવે તમને મળી ગયું. જો વિદ્યાર્થી મિત્રો કુલ નવ ભાગ છે, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. તો ઉપરનો જે ભાગ આવ્યો, આ આવ્યો, એ આપણે શું કરવાનો? છાયાંકિત કરવાનો છે. મતલબ કે કેટલા ત્રિકોણને છાયાંકિત કરવાના? તો કે છ ત્રિકોણને છાયાંકિત કરવાના છે. કેટલા? છ ત્રિકોણને છાયાંકિત કરવાના છે. તો હવે આમાંના છ ત્રિકોણ છે એને આપણે છાયાંકિત કરી દઈએ. બીજો પ્રશ્ન એવો થાય કે સર છાયાંકિત કરવામાં આવે છે સીધા લાઈનમાં જ કરવાના? તો કે ના, એ તમે કોઈ પણ છ ચિત્ર છાયાંકિત કરી શકો. હવે આની જગ્યાએ હું આ પણ કરી શકું, આની જગ્યાએ હું આ પણ કરી શકું. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? કોઈ પણ છ. તો ફરી વખત આની ચર્ચા કરીએ કે કેવી રીતના કર્યું? તો કે બે તૃતીયાંશ ખબર નહોતી પડતી. સર બે તૃતીયાંશ એટલે કેટલો? તો આપણે શું કર્યું? પહેલા તો બે તૃતીયાંશ લખ્યા. હવે હવે છેદનો ભાગ છે એ શું દર્શાવતો હતો? એટલે કે તગડો છે એવું દર્શાવે કે કુલ કેટલા ભાગ કરેલા છે. કુલ કેટલા ભાગ છે એવું કંઈક દર્શાવે. તો કુલ કેટલા ભાગ હતા? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. એટલે કે નવ હતા. તો આ તગડાની જગ્યાએ આપણે નવરો લઈ આવવાનો હતો. તો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે બે તૃતીયાંશ એમને રેખા આવે, ત્રણ ને કેટલા વડે ગુણીએ તો નવ આવે? તો કે ત્રણ વડે ગુણીએ તો નવ આવે. તો અહીંયા ત્રણ વડે ગુણ્યા તો ઉપર કેટલા વડે ગુણવા પડે? ત્રણ વડે ગુણવા પડે. તો હવે એનો ગુણાકાર કર્યો ઉપર નીચે ત્રણ ત્રણ વડે, એટલે જવાબ આવ્યો છ ના છેદમાં નવ. હવે નવ છે એ કુલ ભાગ દર્શાવે છે અને ઉપરનો ભાગ છે એ શું દર્શાવતો હતો? છાયાંકિત ભાગ દર્શાવતો. એટલે છ ને આપણે શું કર્યા? છાયાંકિત કર્યા. તો આ હતો એનો જવાબ. અને આનો ત્રીજો દાખલો દરેક વિદ્યાર્થી મિત્રોએ આવી જ રીતના કરવાનો છે. આવી રીતના આમાં જેમ આપ્યું હતું કે ભાઈ ખબર નથી પડતી, એવી જ રીતના ત્રીજો દાખલો તમારે આનો જાતે કરવાનો છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે આ સ્વાધ્યાયની અંદર અહીંયા સુધી આપણે આને રાખીએ અને બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અસ્તુ.